ભરૂચના સાબુગઢ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા પણ વર્ષોથી ખંડેર બની ગયેલા એક મકાનમાંથી યુવાનનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ તબક્કે આત્મહત્યા લાગતા આ કેસમાં પોલીસે ઝીણવતભરી તપાસ હાથ ધરી છે ભરૂચને સ્લમ ફ્રી બનાવવા માટે સાબુગઢ વિસ્તારમાં રાજીવાસ યોજના હેઠળ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ શ્રમિકો પાસે આવાસ ખરીદવાના પૈસા નહીં હોવાથી મોટા ભાગના આવાસો ખંદેર હાલતમાં છે ખંદેર આવાસો અસામાજિક તત્વોનો આશ્રય સ્થાન બની ગયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ખંદેર બની ચૂકેલા આવાસમાંથી દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકોએ તપાસ કરી હતી જેમાં એક આવાસમાં બાળી સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ જોવા મળ્યો હતો સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી તથા તેઓની ટીમે પણ ઘટના સ્થળે આવી મૃતદેહને નીચે ઉતારી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો જ્યારે શહેર એ દિવિધિન પોલીસે ગુનો નોંધી મૃતકના વાલી વારસોની શોધખોર આરંભી છે ખંદેર આવાસો અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયા છે તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે